આપણા ધર્મ ઉપર આજ જે આક્રમણો થઈ રહ્યા છે ચારે બાજુથી આખા વિશ્વમાંથી તોડવા માટે, આમાં મને તમને કદાચ વાર લાગી જાય ને તો પછી આપણે સંભાળી નહીં શકીએ, એટલા માટે આ વાતો કરી છે. ધર્મને બચાવવા માટે કેવા કેવા આ દેશના મહાપુરુષો એ બલિદાન આપ્યું છે. એટલે વાત તમને કે હમણાંની વાત અને સામનો મોરસો બહુ એને યાદ કરું. આહિયા ખાન ના હુકમથી ટીકા ખાન 50,000 ની ફોજ લઈ અને બાંગ્લાદેશને ધમરોળવા માટે જયારે ઉતર્યો, એ બાંગ્લાદેશને ધમરોળ્યા પછી કેટલી સ્ત્રીઓની ઇજ્જતને લૂંટી લીધી, કેટલા છોકરાને ઊભા ચીરી નાખ્યા, કેટલી સ્ત્રીઓને કાપી નાખી. 30,000 માણસોને બાંગ્લાદેશમાં જયારે કાપ્યા પછી બાંગ્લાદેશને જીત્યા પછી આહિયા ખાનના હુકમથી ટીકા ખાનને એમ થયું કે હિન્દુસ્તાનને ધમરોળી નાખું અને વળ્યો હિન્દુસ્તાનની માથે. એક હેરે સેના લઈને હલો કર્યો. આપણી સેના ઘણી બધી ભારતની પાસે, હિન્દુસ્તાન પાસે, પણ ટુકડા ટુકડા પ્રજા પ્રજા હતી, ટુકડા ટુકડા સેના હતી. અને ઓલા એક હારે જયારે હલ્લો કર્યો ત્યારે હાંજને ટાણે સરતાજસિંહ નામનો સેનાનાયક, આપણો સેનાનો મુખ્યાલ સરતાજસિંહ, હાંજને ટાણે કેટલા યુવાનોને ભેળા કરી સામના મોરશે અને એમ કીધું કે હિન્દુસ્તાનની પાસે સેના તો ઘણી છે પણ આપણે ટુકડે ટુકડે છે, બીજી સેના અહીંયા ફૂગે એની પહેલા આ એકારે હલ્લો કરીશે તો આપણી આપણે એને જીતી નહીં શકીએ ને આપણો હિમાળો ઘેરાઈ જાય, હવે શું કરી. હાંજને ટાણે દી આથમતો જતો હતો, એવે ટાણે યુવાનોને ભેળા કરી અને સરતાજસિંહે એમ કીધું કે આમાંથી કોઈ માઈનો લાલ એવો છે, કોઈ જનેતાનો જણ્યો એવો છે કે એકલો આ આજની રાત્રિમાં પાકિસ્તાનની સાવણીમાં સાનો મનો વયો જાય, પાકિસ્તાનનો હું યહુ ગડાય છે, કેટલા એની પાસે સૈનિકો છે, કેવા કેવા હથિયારો છે, કેવી રીતે એ હુમલો કરવાના છે, આ બધી બાતમી લઈને પાછો અહીં સુધી આવી જાય એવો કોઈ યુવાન ખરો. આટલી વાત કરીને એટલે શેવાળાના ઘઉં હોય શિયાળામાં છેલ્લું પાણ મેળ્યું ન હોય, ગાભેલા આવી ગયા હોય ઘઉં અને એને પાણી થઈ રહ્યું હોય વાડીમાં અને પાણી ન મળે અને ગાભે આવેલા ઘઉંના ડુંડા મરડાય ને એમ બધા યુવાનોને માથા આમ થઈ ગયા કે મરવા માટે તૈયાર છે, દેશ માટે મરવા જ આવ્યા છે, પણ બધાની હારે મરવા તૈયાર છે. પાકિસ્તાનની સાવણીમાં અંધારી રાતમાં એકલા બાતમી લેવા જાય એવું અમે કોઈ નથી કરી શકીએ. એમ કારણ છે કે કદાચ બાતમી લેવાની વયા જાય ને ખબર પડે ને મારી નાખે તો અમે આવી ન શકીને તમને ખબર ન પડે, એટલે એ કાર્ય અમારાથી નહીં થાય એવા એક પછી એક જવાબ જ્યારે આવવા માંડ્યા ત્યારે ખૂણામાંથી એક યુવાન ઊભો થયો, હજી ઝીણો ઝીણો મૂછનો દોરો ફૂટતો આવે છે, 21 વર્ષની ઉંમર અને થોડી થોડી મૂછના કાતરા ઝીણી ઝીણી મૂછો હતી, આમ હરકી કરતો કરતો યુવાન એટલું બોલ્યો. સરતાજસિંહને કીધું, સાહેબ મારા ઘરમાં દાણા નહોતા, હું નોકરીએ લાગ્યો એવો નથી, મારે આફ્રિકામાં નાઇરોબીમાં મારા બાપના બંગલા છે, હું તો દેશની સેવા કરવા આવ્યો છું અને મરવા માટે જ આવ્યો છું, અને હું પાકિસ્તાનની સાવણીમાં રાતનો અંધારામાં એકલો જાઉં છું. ભાઈ એક દુઓ છે લોકસાહિત્યનો જૂનો, તમે સાંભળ્યો હોય છે કે કંથા રણ મે જાય કે કોઈને ઢૂંઢો સાથ, તારા બેલી ત્રણ જણા, એક હયું એક કટારી ને એક હાથ. આ દુઆને ઈ જે વાત કરવા જઈ રહ્યો છું યુવાને સાર્થક કર્યો છે. એણે કીધું પાકિસ્તાનની સાવણીમાં હું જાય છે એટલું નહીં, પણ તમને સાહેબ વચન આપું છું કે મહાકાળ પોતે મને આડો ફરવા માટે આવે અને કાળને ઠપાટ મારી અને તમારા સુધી જો જીવતો પાછો ન આવું તો હું બરડાનો નાગાજણ સિસોદિયો નહીં, મારી જનેતાનું દૂધ લાજે તમને વચન આપું, તું તો મારી મોઢવાડાની ધરતી રાજે. અને ભાઈ ડગલા દીધા હો, નવ ગઈ અંતર રઘુવંશ મણિ અને રાજ નલાલ છમા લવર મૂસ્યો, એકલો દુશ્મનની ભૂમિની માલિક વર તમે વિચારતો કરો, બ્રહ્મા વિચાર કરતો હોય છે કે મેં આનું સર્જન કર્યું તેથી મને ખબર નહોતી કે આનું આવું પરાક્રમ થાય. સમગ્ર ખાલી મેર ડાયરો નહીં, મેર જ્ઞાતિ નહીં, સમગ્ર ભારતવર્ષ, સમગ્ર હિન્દુસ્તાન જેનું ગૌરવ લઈ શકે આ માટે. અને આને આપણે ભૂલી જઈશું ને તો એકુય ભગવાન કે માતાજીનું આવે, એટલા માટે હું આવી વાતો કાયમના માટે કરું છું. આપણી ફરજ આવે સાહેબ, બહુ ફરજ આવે
કેવા બલિદાન દીધા, એને અબળખા ન હોય, એની જનેતાને એને ઘોડે બહારીને ગીત ગાવાની અબળખા ન હોય. એ આવ્યો ત્યારે કીધું તું રૂડીમાં બહુ, જયારે કહેવા માંડ્યા મોઠવાડામાં કે બેટા તારે હાટો હારી એક મેરાણી ગોતી લઉં, લગ્ન કરીને પછી જાગ, માં ગોતા રાખીએ, હું પાછો આવીને વિવાહ કર, મારા હાટો હારી ઠાવકી મેરાણી ગોતી રાખજે, હું પાછો આવીને વિવાહ કર્યું, પણ હટાણે મારા હિમાળા દેશના મને ફુકારે છે, મારે તારા મંગળ ગીત ગાવા છે, મારા બેટા તું તું લગ્ન કરીને પછી વયો જાજે, બહુ માએ કીધું. અને જયારે માનતો નતો ત્યારે પોતાના માં નતા માનતા, એનો બાપ નતો માનતો, હવે આગળ નથી જવું, લગ્ન કરીને પછી જા સરહદ માથે, પોતાના મોટા બાપને કીધું, હામત મોઢાને, મોઢા બાપુ મેં તો બહુ વાતો સાંભળી છે, આપણે આપણા કુળને માલિકો કેવા કેવા થયા, રીણા ફોજાણી જેવા થયા, મહાકાળ હામો વયો હતો તો જડબા ચીલી ચીરીને ઊભા રાખી દે ગયા, એવા વીર મર્દો આપણા, નાથા મોઠવાડિયા જેવા વીર મર્દો આપણી આપણા કુળમાં થયા છે, મેર કુળમાં. અને હા આમનામ ફેરા ફરીને બસ મંગળ પૂરા કરીને પછી તો અહીંયા ને અહીંયા મરી જાવ એમાં છું, મારે મારે કંઈક કરવું છે, મારે મેરની આખી જ્ઞાતિને ઉજળી કરવી છે. મોટા બાપુની કહે છે, મોટા બાપુ મોટા બાપુ મારી માને સમજાવો, મને જવા નથી દેતા, લગ્ન કરીને પછી જાય એવું કહે છે. રીણા ભોજાણી જેવા વીર મરદ, દોહા મોઢા જેવા મરદ, જેમ હનુમાન અને રામની સેનામાં લંકાના દળની માલિકો રાવણની સેનાને ધમરોળે, એમ રાણાની સેનાની આગળ રહી અને દુશ્મનોને ધમરોળતો હતો, એ દોહો મોઢો એ પણ આપણા કુળમાં થયો છે. આવા એક પછી એક પરાક્રમોની વાતોને યાદ કરાવતો જાય. અને પછી ગયો તો અને અડધી રાતના અંધારાના ઓળા જેને કહેવાય, ધીરે 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 ઉતરવા માંડે, નદી ખળખળ ખળખળ વહી જતી હોય, બરડામાંથી કોઈ નીકળેલી વ્રજ ડોસી હોય, કાળું ઓઢણું હોય, શિયાળાનો સમય હોય અને ઓઢણું ધોયા પછી કાળું ઓઢણું નાના એવા બોરડીના ઝાડ હોય, હાવ ફૂકવાનું એ આજુબાજુ કાંઈ હોય નહીં, અને નાનું એવું બોરડીનું આમ ઝાડું હોય અને ઝાડામાંથી દોહી કોઈ આવી અને આખે આખું કાળું ઓઢણું ઓઢાડી દે અને ઝાડું જેમ દેખાતું બંધ થઈ જાય એમ અંધારાના ઓળા ધરતીની માથે ઉતરી ગયા હતા ભાઈ. અને નાગાજન સિસોદિયો 21 વર્ષનો યુવાન મેરે લાડો જયારે ડગલા દેતો હતો, ધરતી પોરહાતી હતી, તેથી બરડો ડુંગર પોરહાતો હોય છે, કે અમારામાંથી એક યુવાન આજ જાય છે, ડંગલા દીધા ડગલા દીધા ભાઈ, મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને, મર્દ લઈ ઘર દઈ, મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાંકારે કામ, મર્દ કો મર્દ ઘી આવે, પુની મર્દ ઉની કો જાનીએ, સુખ દુઃખ સાથી દર્દ કહે, બૈતાલ કહે બિકર સુનો, લક્ષણ હે એ મર્દ કે. ડગલા દીધા ભાઈ, દીધા એટલું નહીં, સાના મના દુશ્મનની સાવણીમાં, પાકિસ્તાનની સાવણીમાં રાતે એકલો યુવાન ગયો હતો, આખે આખી રાત જે કાંઈ એની એને એના ટીકા ખાને પોતાનો જે વ્યૂહ ઘડ્યો કે હિન્દુસ્તાન ઉપર આવી રીતે આક્રમણ કરવું છે ને હિન્દુસ્તાનને, બાંગ્લાદેશની જેમ બેન દીકરીઓને બાયુને જેમ સરેઆમ ઇજ્જત લૂંટી એમ હિન્દુસ્તાનની બાયુની ઇજ્જત લૂંટવી છે, એ આહિયા ખાનના હુકમથી ટીકા ખાન એક પછી એક સૈનિકને સમજાવતો જાય અને તમને ફાવે એવી હિન્દુસ્તાનની બાયુ આપશું પણ તમે પાછા ન હડતા, આવો વ્યૂહ ઘડાતો હતો. આ બનેલી ઘટના કહું છું 71માં. અને આખી રાત જે કાંઈ સાવણીમાં વાતું થતી હતી બધી સાંભળી અને છેલ્લે કેટલો ગોળીબાર છે, કેવી રીતે હલ્લો કરવાને બધી સાંભળીને પાછો વળ્યો, પાછો વળવા ટાણે ત્યાંથી નીકળ્યો ત્યારે કોકની નજર પડી ગઈ, કઈક છે હલસલ છે કઈક, અને હરકું જોયું ખબર પડી ગઈ, ઓહો દુશ્મનનો માણસ આપણી સેનામાં ઘરીને આપણી બધી બાતમી લઈ ગયો, જીવતો ન જવો જોઈએ, જીવતો ન જવો જોઈએ, કાળ જાળ વેરી ખાવ વેરી ખાવ કરતી પાકિસ્તાનની સેના જઈ વાય પડી, પણ હાલતી ટેન્ક ઉપાડેલી પાકિસ્તાનની ધણે નથી બોલાવતો આવતો તો તેથી એ નાગાજણ સિસોદિયો મરડાનો મેર ભારત વર્ષનું ગૌરવ ખંભે લઈને ધણે નાટી જેમ બોલાવતો હોય, અડપડે ઝીંક માતિંગ ચૂક ઘટ જાત સીચ ઘટ ટૂક ટૂક અને ફટ જાત કંઈક ફાય ફારા ફાર હટ જાત કંઈક કાયર હજાર અને કુદંશ સીચ પડતે કબંધ ધર ધર ખેત મચવાય દંદ મારો મારો નો બાટકો મીંડો બોલવા ગોળીને રણ નાટી બોલતી જાય ક્યાંક અવાજ કરતો જાય ક્યાંક દુશ્મનોને ધમરોળતો જાય ભાગતો જાય બેખડું આડો દેતો જાય પથ્થર આડા દેતો જાય જાડવા આડા દેતો જાય રાતમાં એક પછી એક ગોળી લાગતી જાય અને જગદંબાનું સ્મરણ કરતો 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 એ મેરે લાડો ઉતર્યો ભાઈ આપણી સેનામાં 32 ગોળીઓ લાગી હતી આપણી સેનામાં જ્યારે આવ્યો ત્યારે આ કોઈ બનાવેલી વાતો નથી ઇન્દિરાબેન ગાંધીએ મોઢવાડામાં કાગળ લખ્યો તો રૂડીમાને એની માને નાગાજન સિસોદિયાની જનેતાને આજી કાગળ પડ્યો છે એને એમ કીધું હતું કે મેરાણી હે ભાઈ ઇન્દિરા ગાંધીએ લખ્યું છે
કે તે તારા દીકરાને કેવું થાવણ થઈ રહ્યું છે કે 32 ગોળીઓ લાગ્યા પછી પાકિસ્તાનની સેનામાંથી જીવતો રહીને પાછો આવીને બાતમી દીધી છે. આવો યોદ્ધો મેં ક્યાંય જોયો નથી. ભલા મને આવ્યો ભાઈ, છેલ્લા શ્વાસ લેતો લેતો કીધું કે આટલી આટલી સેના છે ને આવી આવી ક્રૂર વાતો કરતા હતા, આપણી બેનો દીકરીની ઇજ્જત લૂંટવાની વાતો કરતા હતા, આટલી આટલી સેના છે, આટલા હથિયાર છે, આવી રીતે હુમલો કરવાના છે, અને હવે એને તમે જીતવા દેતા નહીં એમ કરી. અને છેલ્લા શ્વાસ સરતાસિંહના ખોળામાં એ નાગાજન સિસોદિયાએ શ્વાસ છોડ્યા હતા, આખા ભારત વર્ષની આબરૂને બચાવી હતી. એટલે ઝવેરચંદ મેઘાણી જેવા કોક લખવું પડે છેલ્લે એક બે કડીમાં કહું. સરતાસિંહના ખોળામાં માથું નાખી નાગાજન સિસોદિયો હું કહેતો હોય છે, હે સરતાસિંહ મારી માને એટલું કહેજો કે મારી લે તો એટલું કહેજે. લગ્ન કરવાનું કહેતી હતી પણ પ્રીતિને પિંજરે મારો જંપિયો નો તો જીવ તો ફાની સુખા સમુદર ની પાળે. બેની રોષ માં તું બેનડી મારી, હે મારી બેન તારે રોવાની જરૂર નથી. રોષો માં બેનડી મારી ભાઈ તારો છે વીર છોકાલો રે. સુના સમદર ની પાળે. આખું કાવ્ય લાંબુ છે પણ એક વાત ગમે છે કે બેની બાઈ ટેક બાપુની રે, ઓલી તલવાર બાપુની. આપણા બાપની જે તલવાર છે જૂની, એને ઝુલાવીને ટોડ લે જૂને. રોજ કરજે તું દીવડો ઘીનો રે. હે બેન, આપણા બાપ દાદાની જે તલવાર છે એને ટીંગાડી ખીતીએ અને રોજ ઘીનો દીવો કરીને તો હજી નાગાજણ સિસોદિયો ફરીવારી ખોરડે અવતાર લેવા માટે આવશે. આટલું ન ભૂલતી તું. રોજ કરજે તું દીવડો ફળિયાના ઝાડવા હેઠે રે, ફળિયાના લીમડા હેઠે ભેળા થઈને પૂછી દે ભાંડુ આ રણ ઘેલુડો કેમ રોકાણો રે. સુના સમુદ્ર ની પાળે. આ ભારત વર્ષ છે, આ આપણી સંસ્કૃતિ છે, અને ઈ સંસ્કૃતિમાં એવા મહાપુરુષોને સંતો હોય તો ભલે ના, આવા વીર પુરુષો હોય કે દાતાર હોય, એની જન્મ દેવા વાળી છે ઈ તો માં છે. એટલે કવિ કહે છે, માથે મોટું કોઈ નહીં જળ ધર કે જગદીશ, સૌ નમાવે શીશ આ તો અંબાની આગળ હાલિયા. આ જગતમાં માથી કોઈ મોટું નહીં જળ ધર કે જગદીશ. આપણે નાનો એવો થોડી વાર ઇન્ટરવ્યુ રાખી ચા પાણી પી અને પછી આગળ પાછો આનંદ આવે વાતો ભજન બધું આપણે કરીશું.
ત્યાર સુધી સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર. જય ભગવતી, જય માતા.